જીસ કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં? નીલ માધવ પબ્લિક સ્કૂલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 3નું સબ્જેક્ટ ઇંગ્લિશ ભણવાના છીએ. તો બાળકો, આપણે આપણી આઈડલમાં આગળના વિડીયોમાં એક્ટિવિટી 3 સુધી ભણી ગયા. આજે આપણે એક્ટિવિટી 4ની શરૂઆત કરીશું. ચલો, તો બધાએ મારી સાથે આઈડલ ખોલવાની છે અને એક્ટિવિટી 4 કાઢવાની છે. બરાબર બાળકો? પેજ નંબર છે 42. એમાં જો બાળકો, એક્ટિવિટી 4 અને સૂચના આપી છે આપણને. જો નામ શું છે, ટાઇટલ શું છે? ધ કેપ સેલર, ગુજરાતીમાં થાય કેપ એટલે ટોપી અને સેલર એટલે વેચનાર. બરાબર બાળકો? જો આગળ તમને આ ટોપી વેચનારની સ્ટોરી છે, સ્ટોરી એટલે વાર્તા છે. બરાબર? તો આપણે વાર્તા સાંભળતા પહેલાં આપણે તેના અંગ્રેજીના જો આ સ્પેલિંગ શીખીશું. બરાબર બાળકો? ચલો જુઓ, પહેલું છે ટુ ક્લોઝ. બરાબર? COCLOSE, ટુ ક્લોઝ. ક્લોઝ એટલે બંધ કરવું. આ શબ્દ આપણને આગળ પણ આવી ગયો છે. બરાબર બાળકો? એટલે તમને યાદ હોવો જોઈએ કે ક્લોઝ એટલે શું થાય, બંધ કરવું. ત્યારબાદ છે કેપ, CAP, કેપ એટલે ટોપી. બરાબર બાળકો? કેપ એટલે શું થાય, ટોપી. CAP, કેપ એટલે ટોપી. પછી છે સેલર, SELLER, સેલર એટલે વેચનાર. કોઈ પણ વસ્તુ વેચે ને, પછી શાકભાજી હોય, દૂધ હોય, પછી કંઈ પણ વસ્તુ હોય. બરાબર? જે વેચે, કોઈ પણ વસ્તુ વેચાણ કરે તે વ્યક્તિને અંગ્રેજીમાં શું કહેવાય, સેલર. કપડાં વેચે છે, બરાબર, કંઈ પણ વેચે તો અંગ્રેજીમાં તેને શું કહેવાય, સેલર, અને ગુજરાતીમાં કહેવાય વેચનાર. બરાબર? ત્યારબાદ છે ટુ સ્લીપ, SLEEP, ટુ સ્લીપ. સ્લીપ એટલે ઊંઘવું. આવી ગયો ને આગળ સ્પેલિંગ. પછી શું છે, અંડર, UNDER, અંડર એટલે નીચે. બરાબર? આપણે કેવું હોય ને કે જો ટેબલ નીચે ઉંદર છે, તો આપણે તે વાક્ય માટે નીચે માટે અંગ્રેજીમાં અંડર શબ્દ યુઝ કરી શકીએ છીએ. બરાબર બાળકો? ત્યારબાદ છે ટ્રી, TREE, ટ્રી એટલે વૃક્ષ અથવા ઝાડ. કોઈ પણ કહી શકે ઝાડ અને વૃક્ષ બંનેનો અંગ્રેજી મિનિંગ ટ્રી જ થાય. પછી શું છે હેડ, HED, હેડ એટલે માથું. આ પણ આગળ આવી ગયું ને શબ્દ, શું, હેડ એટલે માથું. સ્પેલિંગ શું છે, HED, હેડ એટલે માથું. ત્યારબાદ છે મંકીઝ, MONKEYS, મંકીઝ. સામાન્ય રીતે મંકી બોલાય, પણ એક કરતાં વધારે વાંદરા હોય ત્યારે જુઓ, એટલા માટે આમાં એસ લગાડેલો છે. એટલે ગુજરાતી હોય વાંદરાઓ, એક કરતાં વધારે વાંદરા હોય, બરાબર, તો ત્યારે શું બોલાય, મંકીઝ, એસ લાગે. બરાબર? કોઈ પણ વસ્તુ એક કરતાં વધુ હોય, પછી પ્રાણી હોય, પક્ષી, બહુ બધા માણસો હોય, બરાબર, તો શું બોલાય, મેન્સ, MAN S. બરાબર? એક કરતાં વધારે છે, એક કરતાં વધારે વસ્તુ હોય તો પણ એસ લાગે, તે માટે બહુવચન કહેવાય આને. ત્યારબાદ છે ટુ સીટ, SIT, સીટ. સીટ એટલે બેસવું. બરાબર બાળકો? ત્યારબાદ છે બ્રાન્ચ, BRANCH, બ્રાન્ચ. બ્રાન્ચ એટલે ઝાડની ડાળી. ઝાડની ડાળીને અંગ્રેજીમાં શું કહેવાય છે, બ્રાન્ચ. ત્યારબાદ છે ઓન, ON, ઓન એટલે ઉપર. બરાબર બાળકો? પછી છે શો, SAW, શો એટલે જોયું. બોલો છો ને બધા મારી સાથે, બોલવાનું છે તો જ તમને ખબર પડશે કે કેવી રીતે બોલાશે. SAW, શો એટલે જોયું.
त्यार बाद छे विथ, WITH, विथ એટલે ની સાથે, ની સાથે એટલે કોઈ પણ ની સાથે, બરાબર, એટલે વાંદરાઓ સાથે કોઈ હશે તો ની સાથે, આપણે કદાચ મમ્મી સાથે હોય તો પણ ની સાથે, કોઈની પણ સાથે હોઈએ, બરાબર, કે કોઈ પણ સાથે હોય તો તેની માટે અંગ્રેજીમાં કયો શબ્દ ઉપયોગ થાય છે, તો કે વિથ, અને વિથ એટલે તેનું ગુજરાતી થાય ની સાથે. ત્યારબાદ શું છે, ક્લાઇમ્બ ડાઉન, CLIMBDOWN, ઉચ્ચારણ છે ટુ ક્લાઇમ્બ ડાઉન, બરાબર, એનું ગુજરાતી થાય નીચે ઉતરવું. શું થશે, ક્લાઇમ્બ ડાઉનનો મતલબ નીચે ઉતરવું. ત્યારબાદ છે ટુ ટેક, TAKE, ટુ ટેક. ટેક એટલે શું થશે, લેવું. કોઈ પણ વસ્તુ આપણે લઈએ તો તેના માટે અંગ્રેજીમાં કયો શબ્દ ઉપયોગ થાય, ટેક. ત્યારબાદ છે બેગ, BAG, બેગ એટલે થેલો. શું થાય, બેગ એટલે થેલો. પછી છે ટુ પુટ, PUT, પુટ, પુટ એટલે મૂકવું. પછી કયો છે શબ્દ, ધેર, TEHERE, ધેર એટલે ત્યાં, બરાબર, એટલે એ જગ્યા દર્શાવે છે આપણને કે ત્યાં કોઈ પણ વસ્તુ આપણે હોય, કદાચ આપણને ખબર હોય ને મમ્મી પૂછે કે આ વસ્તુ ક્યાં છે, તમે કહો છો ત્યાં, તો અંગ્રેજીમાં તેના માટે કયો શબ્દ ઉપયોગ થાય, તો કે ધેર, બરાબર બાળકો. જો ત્યારબાદ નીચે પણ આપેલા છે શબ્દ, કયો છે ધેર, TEHERE, ધેર એટલે તે લોકો. ત્યારબાદ છે આફ્ટર, AFTER, આફ્ટર એટલે તે પછી કે ત્યાર બાદ. જોજો બાળકો, આફ્ટર અને બિફોર બંને આવે, બરાબર, બંને શબ્દ સિમિલર છે, તેનો મતલબ આ પછી અને પહેલા, આ આફ્ટર છે, AFTER, આફ્ટર એટલે પછી અથવા ત્યારબાદ, મતલબ બંનેનો સરખો જ થાય. પછી સેમ ટાઈમ, સમ ટાઈમ, SOMETIME, સમ ટાઈમ એટલે થોડો સમય. વોકઅપ, જો વેકઅપ અને વોકઅપમાં ફરક છે, બરાબર, તો આ અહીંયા શું છે, વોકઅપ છે, WOKE, વોકઅપ એટલે ઉઠ્યો. ત્યારબાદ કયો શબ્દ છે, એમટી, EMPTY, એમટી એટલે ખાલી. લુક, LOOKED, લુકડ એટલે જોવું, અથવા લુક, અથવા લુક. આસ્કડ, ASKED, આસ્કડ એટલે કહ્યું. વાર્તાના આધારે આમાં મતલબ છે, જોજો વાર્તામાં જે જે શબ્દનો ઉપયોગ થાય છે તે બધા શબ્દનો આપણને મિનિંગ અહીંયા આપણને આપ્યો છે, એટલા માટે તમને વાર્તામાં સમજ પડે, બરાબર, એટલે વાર્તામાં જે શબ્દ ઉપયોગ થાય છે તે બધા અહીંયા આપણને તેનો ગુજરાતી મતલબ આપેલો છે. ત્યારબાદ છે ટુ ગીવ, GIVE, ટુ ગીવ એટલે આપવું. મી, ME, એટલે મને. માય, MY, માય એટલે મારું. સેડ, SAID, સેડ એટલે કહ્યું. આપણે કોઈને કહીએ તેના માટે શું કહેવાય, કયો શબ્દ ઉપયોગ થાય, સેડ. રિમેમ્બર, REMEMBERED, રિમેમ્બર્ડ, યાદ આવ્યું. ફાધર, FATHER, ફાધર એટલે પિતા. એડવાઇસ,
ADVICE એડવાઇઝ એટલે સલાહ અથવા શિખામણ, કોઈ પણ શબ્દ આપણે ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ છે થ્રો, THROW, થ્રો એટલે ફેંકવું. યોર, YOUR, યોર એટલે તારું અથવા તમારું. ટુ ગેટ બેક, GETBACK, ટુ ગેટ બેક, પાછા મેળવવું અથવા પરત આવવું. જો બે શબ્દ આપ્યા છે આપણે, પાછા મેળવવું અથવા પરત આવવું. ત્યારબાદ છે પેરેન્ટ્સ, PAREENTS, પેરેન્ટ્સ એટલે માતા પિતા અથવા વાલીઓ. ગુજરાતીમાં શાળામાં કહીએ છીએ કાલે તમારે તમારા વાલીને બોલાવીને આવવાનું છે, અથવા કાલે વાલી મિટિંગ છે અથવા પેરેન્ટ્સ મિટિંગ છે, બરાબર કહે છે ને? તો પેરેન્ટ્સ માટે માતા પિતા અથવા વાલીઓ કોઈ પણ શબ્દનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે ટુ કીપ, KEEP, ટુ કીપ એટલે રાખવું. ઓલ્ડ, OLD, ઓલ્ડ એટલે ઘરડો, ઘરડા માણસને અંગ્રેજીમાં શું કહેવાય? ઓલ્ડ. અને યંગ માણસને શું કહેવાય અંગ્રેજીમાં? જુવાન માણસને શું કહેવાય અંગ્રેજીમાં? તો કે યંગ. ત્યારબાદ છે અનધર, ANOTHER, અનધર એટલે બીજું. ટુ ગો, TOGO, ટુ ગો એટલે જવું. ટુ પિકઅપ, PICKUP, ટુ પિકઅપ, લઈ જવું અથવા ઉપાડી જવું. બેબી મંકી, BABYMONKEY, બેબી મંકી એટલે વાંદરાનું બચ્ચું અથવા નાનું વાંદરું, બરાબર. વાંદરાનું બચ્ચું હોય ને તો તેને અંગ્રેજીમાં શું કહેવાય? બેબી મંકી અથવા નાનું વાંદરું. ત્યારબાદ છે ટુ કમ ડાઉન, COMEDOWN, ટુ કમ ડાઉન, નીચે આવવું. બરાબર બાળકો, આ થયા આપણા વાર્તાના આધાર પરના બધા જ સ્પેલિંગ. બરાબર, કેમ આપણે સ્પેલિંગ શીખ્યા? કે જ્યારે પછીના વિડીયોમાં આપણે વાર્તા સાંભળીએ ત્યારે તમને તેનો ગુજરાતી મતલબ ખબર પડે. બરાબર બાળકો, હવે આપણે આની વાર્તા શીખીશું બીજા વિડીયોમાં. અસ્તુ.